હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઝેનિથ સ્ટડી. આજે આપણે મેથ્સ ટ્રિક ફોર ફાસ્ટર કેલ્ક્યુલેશનનો પાર્ટ 10 લઈને આવ્યા છીએ. આ પહેલાં આપણે 9 ભાગ ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ. જે વિદ્યાર્થીઓએ ન જોયો હોય એ જરૂરથી જોઈ લે. આ પાર્ટમાં તમને જે કંઈ પણ ટ્રિક શીખવવામાં આવે છે એ તમને આવનારી દરેક પરીક્ષામાં કામ આવશે. હમણાં એએઓ, એસબીઆઈ ક્લર્ક, પીઓ, ગમે તે બેંક ક્લર્ક, પીઓ, રેલવે, બધી એક્ઝામમાં, ઇવન ગુજરાત જે ગૌણ સેવા પસંદગીની જે પરીક્ષાઓ આવે છે GS SSB, એમાં પણ આ બધી ટ્રિક્સને તમે અલગ અલગ સમ્સમાં ટ્રાય કરી શકો છો અને તમારો સમય બચાવી શકો છો. તો ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો. આ વિડીયોમાં આપણે કોઈપણ નંબરનો ક્યુબ રૂટ કેવી રીતે જલ્દીથી કાઢવાનો એ આપણે શીખશું. સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે 1 થી 10 જે નંબર છે એના ક્યુબ શું આવશે. ક્યુબ એટલે આપણે ગુજરાતીમાં એને ઘન કહીએ છીએ, સોરી ઘન. કોઈ પણ નંબરને એ પોતાના સાથે 3 વાર મલ્ટીપ્લાય કરવામાં આવે, ગુણાકાર કરવામાં આવે તો જે નંબર આવે છે એને આપણે ઘન કહીએ છીએ. તો 1 × 1 × 1, 1 × 1 × 1 તો આન્સર આવે 1. એવી રીતે 2 નો 8, 3 નો 27, આ બધા 1 થી 10ના જે ઘન છે એ લખેલા છે, 1 થી 10ના ક્યુબ લખેલા છે, બરાબર. હવે આ ટ્રિકમાં આપણે ક્યુબ રૂટ કાઢવાનો છે. સૌથી પહેલાં એ વાત ક્લિયર કરી લઈએ કે આપણે એ જ નંબરના ક્યુબ રૂટ કાઢી શકશું જે પરફેક્ટ ક્યુબ નંબર્સ હશે. પરફેક્ટ ક્યુબ નંબર્સના જ ક્યુબ રૂટ કાઢી શકશું. ઓકે, તો સૌથી પહેલાં 1 થી 10ના જે ક્યુબ લખેલા છે એનો આપણે એકમ અંક, જે યુનિટ પ્લેસ પર જે ડિજિટ છે એ જોઈ લઈએ. 1ના યુનિટ પ્લેસ પર 1 આવશે. 4 4 16, 16 4 64, એટલે 4નો જે ક્યુબ છે એના યુનિટ પ્લેસ પર 4 આવે છે. 1ના યુનિટ પ્લેસ પર 1, 4ના યુનિટ પ્લેસ પર 4, 5 5 25, 25 5 125, એટલે 5ના યુનિટ પ્લેસ પર 5, 6 6 36, 36 6 216, એટલે એના પણ યુનિટ પ્લેસ પર 6 આવે છે. 9 9 81, 81 9 7 29, તો એના યુનિટ પ્લેસ પર 9 આવે છે. એટલે 1 4 5 6 9 એવા નંબર છે કે જેનો ઘન કરીએ, આપણે એનો ક્યુબ કાઢીએ તો એનો જે એકમ અંક છે એ જ રહે છે, એ નંબર પોતે જ રહે છે, બરાબર. હવે નેક્સ્ટ, 2 2 ઝા 4, 4 2 ઝા 8, એટલે 2ના આપણે ગમે એનો ઘન કરશે 2નો ત્યારે એના યુનિટ પ્લેસ પર 8 આવશે. 2ના ઘનના એકમ સ્થાને 8 આવશે, ફાઇન. 3 3 ઝા 9, 9 3 ઝા 27, એટલે 3ના જે ક્યુબ હશે એનો યુનિટ પ્લેસ પર 7 આવશે. 7 7 ઝા 49, 49 7 ઝા 343, તો એના યુનિટ પ્લેસ પર 3 આવે છે. અને 8 8 ઝા 64, 64 8 ઝા 512, 512, એટલે એના યુનિટ પ્લેસ પર 2 આવે છે. ઓકે, અને 10 છે એનો તો 0 જ આવશે, એ આપણને આ તો આપણને યાદ જ રહેશે. તો આપણે યાદ ખાલી એટલા જ નંબર રાખવાના છે, 2 3 7 અને 8, 2 3 7 અને 8, 2 3 7 8, એ એવા નંબર છે કે જેનો જ્યારે આપણે ઘન કરીએ છીએ ત્યારે નંબર બદલાય છે. 2ની જગ્યાએ આવશે 8, સી 2ની જગ્યાએ આવશે 8, અને 3ની જગ્યાએ 27, 7 યુનિટ પ્લેસ પર આવશે 7, સોરી, અને 2ની જગ્યાએ 8, 3ની જગ્યાએ 7, 7ની જગ્યાએ 3, અને 8ની જગ્યાએ 2, ઉલટું, સમજાય છે. તો આ નંબર આપણે યુનિટ પ્લેસના નંબર ફક્ત આપણે યાદ રાખવાના રહેશે. નેક્સ્ટ, હવે ટ્રિક શું છે એ પહેલાં આપણે જોઈ લઈએ. ટ્રિક એવી રીતે છે કે સૌથી પહેલાં આપણે લાસ્ટ ડિજિટને જોશું. લાસ્ટ ડિજિટ ઉપરથી આપણને જે ક્યુબ રૂટ આપણે કાઢશું, ઘન મૂળ કાઢશું, એનો આપણને લાસ્ટ ડિજિટ ખબર પડી જશે. એ ખબર પડી ગયા બાદ જે લાસ્ટ 3 ડિજિટ છે એને ઇગ્નોર કરી દેવાના, એને જોવાના નથી, અને આગળના જે નંબર બચ્યા છે એનો નિયરેસ્ટ ક્યુબ રૂટ ફાઇન્ડ આઉટ કરશું, ફાઇન. નિયરેસ્ટ એટલે ક્લોઝેસ્ટ, એની નજીકમાં જે કોઈ બી નંબર આવતો હોય એનો આપણે ક્યુબ રૂટ ફાઇન્ડ આઉટ કરશું. તો ચલો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, સોરી. તો પહેલું એક્ઝામ્પલ છે 39,304, યુનિટ પ્લેસ પર શું છે 4. તો હવે આપણે ક્યુબ રૂટવાળી આપણે
સ્લાઇડ જોઈએ. જ્યારે યુનિટ પ્લેસ પર 4 હોય તો એ નંબર જે હશે, જે ક્યુબ રૂટનો નંબર, એના પણ યુનિટ પ્લેસ પર 4 જ આવશે. એટલા માટે આપણે અહીંયા આજે 3 નંબર છે એના યુનિટ પ્લેસ પર 4 લખશું. હવે આ 3 નંબરને આપણે ઇગ્નોર કરી દેવાના, હવે એ જોવાના નથી. આગળના જે બચ્યા છે નંબર 39, એનો ક્લોઝેસ્ટ ક્યુબ રૂટ શું હશે એ સોચશું. તો 3 3 9 9 3 27 એ છે. 4 4 16 16 4 64 64 પણ વધારે થઈ જાય છે 39 કરતાં, એટલે આનો નિયરેસ્ટ ક્યુબ રૂટ આવશે 3. તો 39,304 નો ક્યુબ રૂટ આવશે 34. તમે 3 સેકન્ડની અંદર, જ્યારે તમે આના પર ગ્રીપ આવી જશે ને, ત્યારે તમે 3 સેકન્ડની અંદર જ કોઈ પણ મોટા ડિજિટ છે, કોઈ પણ મોટા નંબર છે, એના ક્યુબ રૂટ ફાઇન્ડ આઉટ કરી શકશો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ જેથી તમને વધારે ઇઝીલી સમજાય. સૌથી પહેલાં શું જોવાનું છે? તો સૌથી પહેલાં લાસ્ટ ડિજિટ જોવાનું છે. લાસ્ટ ડિજિટ 6 છે, એટલે આ 3ની જગ્યાએ આપણે 6 લખશું. હવે શું બચ્યું છે? 636. સી, મેં તમને કીધું સૌથી પહેલાં લાસ્ટ ડિજિટ જોવાનું. લાસ્ટ ડિજિટથી આપણા નંબરનો લાસ્ટ ડિજિટ મળશે, એ આપણને મળી ગયો છે 6. હવે લાસ્ટ 3 નંબરને આપણે ઇગ્નોર કરી દઈશું. હવે બાકીના જે બચ્યા છે એ નંબર કયા છે? 636. જે લોકોને ક્યુબ રૂટ હજી યાદ ન રહ્યા હોય, તો ક્યુબ 1 થી 10ના જે યાદ ન રહે, એણે જોવાનું કે નિયરેસ્ટ ક્યુબ શું છે 636નો. તો આપણી પહેલી સ્લાઇડમાં છે નિયરેસ્ટ શું છે, તો 512. 8નો ક્યુબ છે 512, 9નો છે 729, એ વધી જશે, એટલે આનો નિયરેસ્ટ આવશે 8, એટલે આનો જવાબ આવશે 86. આની 636ની જગ્યાએ આપણે 8, નિયરેસ્ટ ક્યુબ રૂટ 8, અને આમાં યુનિટ પ્લેસ ઉપર 6 છે એટલે 6, એટલે આ જે મોટો નંબર છે એનો ક્યુબ રૂટ આવશે 86. ઓકે, લેટ અસ સી ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એમાં જે યુનિટ પ્લેસ છે 3, તો આપણે યુનિટ પ્લેસ અગર 3 હોય તો ખબર છે ક્યુબ રૂટવાળો જે આપણે પહેલો જ સ્લાઇડ હતી કે યુનિટ પ્લેસ પર 3 હોય તો 7 7 ઝા 49 એન્ડ 49 7 ઝા 343. તો અહીંયા આગળ જે લાસ્ટ ડિજિટ ઉપરથી આપણને આપણા નંબરનો લાસ્ટ ડિજિટ મળશે, દેટ ઇઝ 7, અને પહેલાંના જે 3 નંબર છે 185નો નિયરેસ્ટ ક્યુબ રૂટ શું આવશે તો એ સોચશું આપણે. 5 5 ઝા 25 25 5 ઝા 125. ઓકે, તો એ એક 5 આપણે જોશું. દેન વીલ સી ધ નેક્સ્ટ 6 6 6 ઝા 36 એન્ડ 36 6 ઝા 216. તો 216 છે જે 6નો ક્યુબ, 6નો જે ઘન છે 216, એ 185 કરતાં વધી જાય છે, એટલે આપણે 6 નહીં લઈશું, આપણે એની આગળનો નંબર લઈશું, દેટ ઇઝ 5. તો આ જે નંબર છે 185 193, એનો ક્યુબ રૂટ આવશે 57. ઓકે, આઈ થિંક તમને આ સમજાઈ ગયું હશે. હોપફુલ તમને ગમ્યો હશે વિડીયો. જો એ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને રોજબરોજ તમે જે કોઈ બી પ્રોબ્લેમ મેથ્સના સોલ્વ કરો છો એમાં જ્યાં પણ ક્યુબ રૂટ ફાઇન્ડ આઉટ કરવાના આવે તો આ ટ્રીકને જરૂરથી યુઝ કરજો, તમારો ટાઈમ સેવ થશે. હવે ઘણી બધી જાહેરાતો આવી છે, ઘણી બધી વેકેન્સી આવી છે, તો તમને તમારું મેથ્સને સ્ટ્રોંગ બનાવવા માટે આઈ હોપ કે તમને મારી ટ્રીક ઘણી બધી યુઝફુલ થતી હશે. વિડીયોને લાઈક કરો, અને તમારા બનતા બધારે કે દરેક ગ્રુપમાં જે એજ્યુકેશનલ ગ્રુપ હોય એની અંદર શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.